कांकरेज तालुकाना वेपारी मथक थरा खाते आवेल रत्नगर शॉपिंग सेंटर में आम आदमी पार्टी कार्यालयनुं उद्घाटन कर्युं। प्रदेश संगठन मंत्री रमेशभाई नापाणीनी अध्यक्षस्थाने उद्घाटन समारोह प्रसंगे बनासकांठा जिला आप प्रमुख डॉक्टर रमेशभाई पटेल, पाटण जिला आप प्रमुख प्रशांत पटेल, उपप्रमुख नवीन चौधरी, बाबर तालुका आप प्रमुख छगनजी ठाकुर, कांकरेज तालुका आप प्रमुख दादूजी ठाकुर, महामंत्री जेठूभा वाघेला, वंदुभा ढाबी महामंत्री सिहोरी सहित मीडिया सेल कन्वीनर पूनाभाई प्रजापति और आम आदमी पार्टी कार्यक्रमों उपस्थित रहा था, जेमा रेली की मंजूरी न मळता फक्त जनसंपर्क करवामां आव्यो हतो अने प्रेस कॉन्फरन्स आयोजन करायुं हतुं, जेमां भाजप सरकार खेडूत विरोधी सरकार गणावीने आकरा प्रहारो कर्या हता। वधुमां प्रदेश संगठन मंत्री रमेशभाईए जणाव्युं हतुं के थरा नगरपालिकानी चूंटणीमां आप पार्टीना 6 वोर्डमां 24 उमेदवारो ऊभा राखीने चूंटणी लड़वानी तैयारी दर्शावी हती, जेमां घरे घरे जईने लोकोने आम आदमी पार्टी द्वारा मतदारोने रीझवा माटे प्रयासो करवामां आवशे अने थरा नगरपालिकामां बाकी रहेला कामो रोड रस्ता अने पाणीनी सुविधा उपलब्ध करवामां आवशे। थरा नगरपालिकानी चूंटणीना पड़घम वागी रह्या छे त्यारे राजकीय क्षेत्रे गरमाव જોવા મળ્યો હતો। આજે થરા મુકામે જનસંપર્ક કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું। તારીખ 13મી થી 18મી વચ્ચે જે નગરપાલિકાનું સામાન્ય ઇલેક્શન થરાનું આવેલું છે, એ નગરપાલિકાનું ઇલેક્શન આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતાઈથી લડવાની છે। આમ આદમી પાર્ટી થરાની અંદરથી શિક્ષિત યુવા અને ભણેલા ગણેલા સારા નિષ્ઠાવાન લોકોને આમ આદમી પાર્ટી 2424 ઉમેદવારો ઉતારવાની છે। સાથે સાથે આમ આદમી પાર્ટી જે થરા જનતાની જે મુસીબતો છે, જે મુશ્કેલીઓ છે, જે થરા જનતાની જે મૂળભૂત જરૂરિયાતો છે, રોડ રસ્તા ગટર અને પાણી, આ જેલા છેલ્લા કેટલાય વર્ષોથી નગરપાલિકા બન્યા પછી પણ નથી થયું, એ તમામે તમામ વસ્તુ આમ આદમી પાર્ટીની નગરપાલિકા બનાવીને પારદર્શક વહીવટ આપીને કરવામાં આવશે। થરાની અંદર શહેર કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું, ત્યારબાદ ઘર ઘર સુધી પહોંચી અને જનસંપર્ક કરીશું અને થરા નગરપાલિકાના અનુસંધાનમાં જે મારી પ્રદેશમાંથી ટીમ આવેલી છે, બનાસકાંઠા જિલ્લા અને પાટણ જિલ્લાની ટીમમાંથી જે તમામ લોકો વધાર્યા છે, એમને અહીંયા 6 વોર્ડની અંદર 24 ઉમેદવાર અમે ઉતારીશું અને 24 ઉમેદવારોને અમે અહીંયા ચૂંટણી લડાવીશું। સાથે સાથે જે ઇતિહાસથી લઈને આજ દિવસ સુધી જે અંધારામાં વિકાસ રહ્યો છે, એ થરાને અમે અજવાળું કરવા માટે આમ આદમી પાર્ટીની સરકાર બને એ પક્ષાથી ઘર ઘર સુધી પહોંચી અને દરેક લોકોને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે સાથે આમ આદમી પાર્ટીએ કરેલા કામોને અમે ઘર ઘર સુધી પહોંચાડીશું અને દરેક લોકોને આ રીતના ચૂંટણી લડવા માટે અમે આહવાન। આજે અમે આમ આદમી પાર્ટીએ થરા ખાતે આમ આદમી પાર્ટીનું કાર્યાલયનું ઉદ્ઘાટન કરી અને આવનારા સમયમાં આમ આદમી પાર્ટી થરા નગરપાલિકાની 24 સીટ ઉપર ઉમેદવારો રાખી મજબૂત નિષ્ઠાવાન અને એજ્યુકેટેડ અને આમ આદમી પાર્ટી નગરપાલિકાનું ઇલેક્શન લડવા જઈ રહી છે, તો અમે થરા શહેરના દરેક જુવાનને, દરેક આગેવાનોને અને દરેક મિત્રોને આહવાન કરીએ છીએ કે જે પણ આમ આદમી પાર્ટી તરફથી ઇલેક્શન લડવા માગતા હોય તે માણસો આવી અમારા કાર્યાલય ઉપર અને એમનું ઉમેદવારી નોંધાવે અને પછી અમે આગળ કાર્યવાહી કરી।